કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં પાઠ 17 તારાઓ અને સૂર્યમંડળ વિશે જોઈશું. ગઈ વખતે તમે ચંદ્રની કળાઓ વિશે જોઈ ગયા છો. હવે આપણે જે ચંદ્ર છે, આપણો પૃથ્વીનો ઉપગ્રહ, તેની સપાટી કેવી છે તેના વિશે જોઈશું. કવિઓ તથા વાર્તાકારો માટે ચંદ્ર એક રસપ્રદ વસ્તુ છે, પરંતુ જ્યારે અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઉતર્યા ત્યારે તેમણે જોયું કે ચંદ્રની ધરતી કેવી છે, ધૂળથી ભરેલી છે અને ઉજ્જળ છે. ત્યાં મોટા મોટા કદના ખાડાઓ છે, ઘણા બધા ઊભા અને ઊંચા પર્વતો પણ છે. તેમાંથી કેટલાક તો પૃથ્વીના ઊંચા ઊંચા પર્વતો જેટલા છે. શું ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી? ત્યાં પાણી નથી? શું ત્યાં જીવન શક્ય છે? આ છે ચંદ્રની સપાટીનો ફોટો, જે તમે જોઈ શકો છો. અહીંયા તમે મોટા મોટા ખાડા, ધૂળ એ બધું જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે 21 જુલાઈ 1969ના દિવસે, એટલે કે ભારતીય સમય મુજબ, અમેરિકાના જે અવકાશયાત્રી હતા નીલ આર્મસ્ટ્રોંગ, એમણે ચંદ્ર પર સૌ પ્રથમવાર ઉતર્યા હતા. અને તેમની સાથે કોણ હતું? એડવિન આલ્ડ્રિન હતા. હવે આપણે જોઈશું તારાઓ વિશે. તો અહીંયા તમે નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર ઉતરેલો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ચંદ્ર પર કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી અને પૃથ્વી કરતાં ચંદ્ર પર વજન 1/6 ભાગનું હોય છે. હવે આપણે જોઈશું તારાઓ વિશે. કે એવા બીજા કયા પદાર્થો આપણે રાત્રિ દરમિયાન આકાશમાં આપણે જોઈએ. તો આકાશમાં મોટી સંખ્યામાં તારાઓ આવેલા છે. અંધારી રાત્રે મોટા શહેરથી અથવા કોઈ દૂરના સ્થળેથી તેનું ધ્યાનપૂર્વક આપણે અવલોકન કરીશું. શું બધા તારાઓ તમને સરખા દેખાય છે? શું બધા તારકો સરખા તેજસ્વી છે? શું બધા તારાઓ સમાન રંગના છે? તો હકીકતમાં તારાઓ જે છે એ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. એટલે કે સૂર્ય પણ એક તારો જ છે જે પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. એ રીતે તારાઓ શું કરે છે? પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે, પરંતુ તેઓ ખૂબ દૂર અંતરે આવેલા હોવાથી આપણને નાના નાના ટપકા સ્વરૂપે જોવા મળે છે. બીજા બધા તારાઓ કરતાં તે શા માટે આપણો વિશાળ દેખાય છે? એટલે કે સૂર્ય પણ એક તારો છે તો બીજા બધા તારા કરતાં કેમ આટલો મોટો દેખાય છે? તો એ આપણી પૃથ્વીથી નજીક અંતરે આવેલો છે, એટલા માટે આપણને તે મોટો દેખાય છે. હવે તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર આવેલા છે, એટલે જ તારાઓ આપણને બિંદુ જેટલા, એટલે ટપકા જેવા દેખાય છે. સૂર્ય એ પૃથ્વીથી લગભગ 150 કરોડ કિલોમીટર, એટલે કે 150 મિલિયન કિલોમીટર દૂર આવેલા છે. તો તે પછીનો તારો આલ્ફા સેન્ટોરી છે, જે પૃથ્વીથી કદાચ આપણે આને વાંચી પણ ન શકીએ એટલો બધો દૂર આવેલો છે. તો કેટલાક તારો તો આનાથી પણ દૂર આવેલા છે. તો આટલા મોટા અંતરને આપણે દર્શાવવા માટે બીજો એક એકમ વાપરીએ છીએ, જેને પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. એટલે કે પૃથ્વીથી તારાના અંતરને દર્શાવવા માટે જે એકમનો ઉપયોગ થાય છે એ મીટર, સેન્ટીમીટર, કિલોમીટર નથી, પરંતુ પ્રકાશ વર્ષ છે. તેને પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલું અંતર છે. એટલે કે પ્રકાશ વડે એક વર્ષમાં જેટલું અંતર કપાય છે તેને એક પ્રકાશ વર્ષ કહે છે. યાદ રાખો કે પ્રકાશની ઝડપ, એટલે કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે તેની ઝડપ કેટલી છે? પ્રતિ સેકન્ડ 3,00,000 કિલોમીટર છે. એટલે સૂર્યના પૃથ્વીથી અંતરને 8 પ્રકાશ મિનિટ જેટલું અંતર કહી શકાય. આલ્ફા સેન્ટોરીનું અંતર 4.3 પ્રકાશ વર્ષ જેટલું છે. જો પ્રકાશને તારાઓથી આપણા સુધી પહોંચતા આટલા વર્ષો લાગે, તો મને આશ્ચર્ય થાય કે જ્યારે આપણે તારાઓને જોઈએ છીએ ત્યારે આપણે તેમનો પ્રકાશ ભૂતકાળમાં જોતા હોઈએ છીએ. મારે એ જાણવું છે કે આપણે શા માટે તારાઓને દિવસે જોઈ શકતા નથી, શા માટે ફક્ત રાત્રે જ દેખાય છે? તો હકીકતમાં તારાઓ તો દિવસ દરમિયાન પણ હાજર જ હોય છે, પરંતુ આપણે સૂર્યના તેજસ્વી પ્રકાશને કારણે આપણે તારાઓને દેખી શકતા નથી. સવારમાં આકાશમાં લગભગ 2 કલાક કે કેટલાક અગ્રગણ્ય તારાઓ કે તારાઓનું જૂથનું નિરીક્ષણ કરવાનું. શું તારાઓના સ્થાનમાં કોઈ ફેરફાર થાય છે?
હવે તમને જણાશે કે તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા હોય છે. જે તારો સાંજે પૂર્વમાં ઉગ્યો હોય તે વહેલી સવારે પશ્ચિમમાં આથમે છે. તો શા માટે તારાઓ પૂર્વથી પશ્ચિમમાં ખસતા દેખાય છે? તો આપણે જોઈએ કે મોટા ખંડની વચ્ચે આપણે ઊભા રહીએ અને ગોળ ગોળ ભ્રમણ કરવાની શરૂઆત કરીએ. રૂમમાં રહેલી વસ્તુઓ બધી કઈ દિશામાં ખસતી દેખાય છે? તો આપણે જે દિશામાં ગોળ ફરીશું એની વિરુદ્ધ દિશામાં તે વસ્તુઓ જતી આપણને દેખવા મળશે. બરાબર, પહેલીને યાદ આવ્યું કે જ્યારે તે ટ્રેનમાં હોય છે ત્યારે નજીકના વૃક્ષો અને ઇમારતો પાછળની દિશામાં ખસતા જણાય છે. એટલે કે ટ્રેન આગળ જતી હોય તો આપણી એની બાજુની જે વસ્તુઓ હોય બધી પાછળ જતી જોવા મળે છે. જો તારાઓ પૂર્વથી પશ્ચિમ જતા હોય તો શું તેનો અર્થ થયો? પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે. હા, તો આપણી જે પૃથ્વી છે એ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે એટલે આપણને સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ ઉગતો અને આથમતો જોવા મળે છે. તો હવે આપણને સમજાયું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. કેમ? તો કારણ કે પૃથ્વી તેની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, નક્ષત્રો વિશે અને સૂર્યમંડળ વિશે આપણે આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.